મારા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ચિત્રકલા, પ્રકરણ 5 ચિત્રકલાનો કોમ્પ્યુટરમાં રચનાત્મક ઉપયોગ. ચિત્રમાં કોમ્પ્યુટરમાં રચનાત્મકનો ઉપયોગ. કોમ્પ્યુટર વિષયની પ્રાથમિક સમજ આજના વિજ્ઞાન અને ટેકનોલોજી યુગમાં આવશ્યક અને અનિવાર્ય છે. ક્યારેક પોતાના વિચારોનું સર્જન કાગળ પર વ્યક્ત ન કરી શકનાર વિદ્યાર્થી કોમ્પ્યુટરની મદદથી પોતાની કલ્પનાઓ, રચનાનું સર્જન કરી શકે છે. દુનિયા, દેશ આજે વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. ભારત દેશ પણ વિકાસશીલ દેશોમાંનો એક છે. કોમ્પ્યુટર માધ્યમથી આજે ચિત્રકલા ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે. વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ તેવા પેન્ટ, બ્રશ, ફોટોશોપ, કોલર ડ્રો જેવા જાણીતા સોફ્ટવેર છે. ફોટોશોપ. ફોટોશોપ સોફ્ટવેર ફોટોગ્રાફને ડિજિટલ કરવામાં મદદ કરે છે. ફોટોશોપ મુખ્યત્વે પ્રોડક્ટ પોર્ટફોલિયો, કંપનીની જાહેરાતો માટેની બુકલેટ બનાવવા, ઇમેજ મિક્સિંગ તેમજ ક્રિએટિવ ઇફેક્ટની ફોટોને સુશોભિત કરી શકાય છે. મોડેલિંગ ફોટો, જાહેરાતોની ઇમેજ, 2D, 3D પેઇન્ટિંગ, ફ્લેક્સર બેનરમાં પણ ફોટોશોપ સોફ્ટવેરનો વધુ ઉપયોગ થાય છે. આપણે ચિત્રમાં જોઈશું. કોરલ ડ્રો. આ સોફ્ટવેરમાં આપણે સરળતાથી લાઇન ડ્રોઈંગ કરી શકીએ છીએ. રેખાઓ જરૂરિયાત મુજબ જાડી પાતળી સરળતાથી કરી શકાય છે. ચિત્રની ડિઝાઇનમાં રંગમાં ફેરફાર કરી શકાય છે. આ સોફ્ટવેરમાં કંપનીનો લોગોથી માંડીને આર્ટવર્કવાળા ગ્રાફિક બનાવી શકાય છે. પેન્ટ. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની એસેસરીઝમાં પેઇન્ટિંગ દ્વારા ચિત્રો દોરી શકાય છે, તેમજ તેમાં કલરો પૂરી આકર્ષક બનાવી શકાય છે. પેન્ટ પણ પેન્સિલનું ટૂલ દ્વારા ઇચ્છિત ચિત્ર દોરી શકાય છે. જોઈ શકો છો, તમે અલગ અલગ કલર લઈ શકો છો, અલગ અલગ આકાર લઈ શકો છો. એનિમેશન. એનિમેશન એટલે સમયની ગતિ પ્રમાણે બદલાતા ચિત્રો. બીજા શબ્દમાં કહીએ તો એનિમેશન નિયત સમયમાં દર્શાવતી એક પછી એક છબીઓની હારમાળા છે. આજે એનિમેશન શબ્દ એ કોમ્પ્યુટરની ડિઝાઇનિંગ દુનિયામાં ઘણો પ્રચલિત શબ્દ છે. આજે બાળકો ટીવીમાં જોવા મળતા કાર્ટૂન ફિલ્મ એ એનિમેશનને આભારી છે. એનિમેશન દ્વિપરિમાણ, 2D કે ત્રિપરિમાણ, 3D એમ બે વિભાગમાં વિભાજિત છે. તમે ચિત્રમાં જોઈ શકો છો, એક પછી એક, સ્ટેપ બાય સ્ટેપ. Thank you.